સુરતના સૈયદપુરા ખાતે આવેલ એક જર્જરિત મકાનનો રસોડાનો ભાગ બેસી જતા ભાગદોડ મચી ગઈ હતી. મકાનનો ભાગ બેસી ગયો હતો જેમાં સાસુ વહુ ફસાઈ જતા તેઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. સૈયદપુરાના ચમેલી મસ્જિદ પાસે સોસા મુલ્લામાં રવિવારે રાત્રે એક જર્જરિત મકાનનો રસોડાનો ભાગ અચાનક બેસી જવા પામ્યો હતો. મકાનનો ભાગ બેસી જતા વિસ્તારમાં ભાગદોડી મચી જવા પામી હતી. મકાનના પહેલા માળે રહેતા પરિવારની બે મહિલાઓ મકાનના ભાગની સાથે નીચે પટકાઈ હતી અને કાટમાળ વચ્ચે ફસાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને કાટમાળ ખસેડવાની સાથે બંને મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે કાટમાળમાં ફસાયેલા ગંગાબેન ઉત્તમ રાઠોડ, તેમની પુત્રવધુ હેમલતાબેન રમેશભાઈ રાઠોડને કાટમાંથી બહાર કાઢ્યા હતા. બંને મહિલાને ગંભીર રીતે ઈજા થતાં સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેને સારવાર માટે દાખલ કર્યા છે. ઈજાગ્રસ્ત પુત્રવધુ હેમલતાબેનની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના સમયે મકાનમાં રહેતા 6 સભ્યોના પરિવારના અન્ય સભ્યો તેમજ બાળકો બહાર હોવાથી તેમનો બચાવ થવા પામ્યો હતો. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.